નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 4.2 નો છે એ આગળના દાખલામાં જે પહેલાનો પહેલો દાખલો ગણેલા હતા કે નીચે આપેલ સમીકરણ છે એ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. 2x² + x - 6 જો અહીંયા તમને કંઈક અલગ જોવા મળે છે કે 2x² + x - 6. સર આગળ તો 2x આવ્યો, આગળના વિડીયોમાં તો ખાલી x જ હતો. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે શું કરવું, જો આ વિડીયો છે, આ વિડીયોમાં તમારે શું કરવું એ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા શું થાય, જ્યારે આ પ્રકારનો દાખલો હોય ને ત્યારે શું થાય, તો આગળનો જે દાખલો હતો એમાં મેં શું કીધું હતું કે તમે આ 6 લઈ લો અને 6ના છે એ તમારે ભાગ પાડવાના છે, એના વચ્ચેની કિંમત આવવી જોઈએ. પણ જ્યારે એ પણ હોય એ આપેલો હોય ત્યારે એ એના ગુણાકારમાં લખવાનો, તો શું થશે 2 × 6 એટલે કે 12. હવે તમારે છે આ 12ના છે એ ભાગ પાડવાના છે. 12ના બે ભાગ એ રીતના પાડો, 12ના બે ભાગ એ રીતના પાડવાના કે સરવાળા બાદ બાકી 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. કાંઈ વાંધો નહીં સર, અમે ભાગ તો પાડશું જ, તમે કીધું હોય ને એટલે અમે ભાગ તો પાડશું જ, તમે શીખવાડ્યું એ પ્રમાણે જ પાડશું. આ 12 ક્યાંથી આવ્યા? તો કે 1 × 6, સમજાઈ ગયું? 2 × 6 બરાબર કેટલા આવ્યા? 12 આવી ગયા. આમાં ભાગ પાડીએ શું પડશે? તો કે 2 × 6 = 12, 3 × 2 = 6, 3 × 1 = 3. હવે જો ક્યાં ક્યાં આવ્યા મીરા? તો કે 3 × 2 × 2. હવે જો 3 × 2 = 6 × 12, ગુણાકાર 12 આવ્યો, સાચું. 1 આવવો જોઈએ સરવાળા બાદ બાકી કરો, તો કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. તો જો 2 × 2 = 4, 3 × 3 = 3, 4 × 3 = 12 જ આવે. 4 માંથી 3 જાય તો 1 આવે કે નહીં? 4 માંથી 3 જાય તો 1 આવે. તમે આ પણ લખી લેજો, તમારે સમજવું હોય સમજણ માટે બાજુમાં છે એ તમારે આ લખી લેવું. આ હું સ્પેશિયલ પછી રાખતો નથી દાખલો ગણવા માટે, કારણ કે મારે પણ જગ્યા છે એ થોડોક અભાવ છે, જગ્યાના અભાવના લીધે પ્લોટ નાનો છે. તો 4 × 3 = 12 આવી ગયા, 4 માંથી 3 જાય તો 1 આવી ગયા. જો મેં શું કર્યું કે આ જે ભાગ હતા એ અહીંયા લખ્યા, પછી મેં આમ જ જોયું કે આ 3 છે, આનો ગુણાકાર 4 થાય, તો આ બંનેનો ગુણાકાર તો 12 જ રહેશે. પણ કરવાનું શું છે? તો કે 4 માંથી 3 જાય તો 1 વધે. તો આપણે હવે આગળ વધીએ. તો જો શું થશે? તો કે 2x² એમ નીકળે છે, -6 પણ એમ નીકળે છે, = 0. જો 1 જવાબ લઈ આવવાનો છે ને, કેટલો? 1. તો 1 જવાબ લઈ આવવા માટે શું કરશું? +4x - 3x. થઈ જાય, તમે બે ભાગ પડ્યા તો 4 અને 3 બે ભાગ પડ્યા તો જવાબ 1 આવવો જોઈએ. તો કરવાનું શું હોય? આ બેની બાદ બાકી સિમ્પલ, 4 માં 3 જાય તો 1. અહીંયા મોટા પદની નિશાની તો પ્લસ જ રહેશે, એટલે એ કાંઈ તમારે નિશાની છે એ અહીંયા સેટ કરવાની છે નહીં. હવે શું કરવાનું? કોમન કાઢવાનું. કે પહેલા આ બેમાંથી કોમન કાઢશું, પછી આ બેમાંથી કોમન કાઢશું. આ બેમાંથી કોમન કાઢીએ તો જો 2 પણ કોમન નીકળે, કારણ કે 2 × 2 = 2, 4, એક્સ પણ કોમન નીકળશે. તો એ પાછળ શું વચ્ચે જો આમાંથી 2 અને x નીકળી ગયા તો x હજી એક વખત છે જાય ઉપર બેઠો હોય, દેખાય તમને? પરખું જો ઝૂમ કરી, હા, તો 2 અહીંયા એક વખત ઉપર પડ્યો છે અને હજી એક વખત લખવું પડશે. બીજું, x તો નીકળી ગયો, 2 પણ નીકળી ગયા, તો વધ્યું શું હોય છે સર? તો તમારે આમ કરાય, 4x થઈ ગયા, કોમન કહેજો એ નીકળાય 2x, x ઉડી ગયા, 2 × 2 = 4, એ કેટલો વધે? 2 વધે. નો આવડે તો બાકી એટલું મગજ હકાય કે 2x / 2 કરી તો 4x આવી જાય. બાકી તમને એટલી ન ખબર પડતી ગઈ ને કે આમાં સર આમે કોમન હું કાઢી લીધું, હું હોય તો આ કાઢી લીધું. આમાંથી તમે 2x કોમન કાઢો તો ઉપર શું હોય? 2x² નીચે શું હોય? 2x, 2 ગયા, x ગયા, હજી x વધ્યો, અહીંયા લખો. આમાંથી
ચાર એક્સ ભાગ્યા બે એક્સ, એક્સ એક્સ ગયા બે દુ ચાર, બે લીધા અહીં લખાય. હવે આમાંથી શું કોમન નીકળે? સર માઇનસ એ છે હરખો, માઇનસ કોમન કાઢ લો. કોકને એમ થાય કાઢી જ લેવાનું, હવે માઇનસ પણ કોમન કાઢી લીધું. બીજું એક્સની નીકળે ત્રણ નીકળશે, તો ત્રણ નીકળે તો અહીં શું વધે? એક્સના એક્સ, સમજ્યા તમે? એક્સના એક્સ. બીજું હવે જુઓ, અહીંયા છ છે તો છ ભાગ્યા ત્રણ કરો તો કેટલા વધશે? બે વધશે, બરાબર જીરો. હવે અહીંયા નિશાની એને ઘણા શું કરશે કે આ માઇનસની માઇનસ લખી નાખશે. પણ જો તમે માઇનસની માઇનસ અહીંયા નિશાની લખો તો માઇનસ માઇનસ પ્લસ છ, પ્લસ છ તો છે નહીં, તો કેવા છે? માઇનસ છે, તો નિશાની અહીં માઇનસ હોય ત્યાં કેવી હોય? પ્લસ હોય, અલગ અલગ જ હોય. અને જો તમને એટલું ના સમજણ પડે ને તો જોવાનું, આગળના કાઉન્સમાં શું છે? એક્સ પ્લસ બે. પાછળના કાઉન્સમાં શું આવવું જોઈએ? એક્સ પ્લસ બે. બંને નિશાની સરખી આવવી જોઈએ. મેં તમને કીધું ને કે બે કાઉન્સ કેવા કરી દેવાના? સરખા કરી દેવાના. તો બંને કાઉન્સ સરખા કરી દો તો શું થઈ ગયું? આ એક્સ પ્લસ ટુ, આ પણ એક્સ પ્લસ ટુ. પછી હવે આખાઈમાંથી કોમન કાઢવાનું. આખાઈમાંથી કોમન શું નીકળે? તો કે એક્સ પ્લસ ટુ કોમન નીકળશે. પાછળ શું હશે? ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો. સમજ્યા તમે? બંનેને અલગ અલગ ઝીરો આપો. એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો, ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો. તો બે આ બાજુ આવે તો કેટલા થાય? માઇનસ બે. આમાંથી હજી એક્સને કરતા બનાવવા તો ત્રણ આ બાજુ હોય તો શું થાય? બે એક્સ બરાબર ત્રણ. એક્સ બરાબર ત્રણ ના છેદમાં બે. આ મળી ગઈ એક્સની બંને કિંમત. હવે આ કિંમત છે એ આપણે દર વખતે છે એ ચકાસતા નથી કે કિંમત સાચી છે કે ખોટી. આપણે તો ખાલી અવયવીકરણની રીતથી એનો ઉકેલ મેળવવાનો છે. એટલે ઉકેલ એટલે હકીકતમાં આ બંને કિંમત કેવી હોય કે એમાં મૂકો તો છે એ જવાબ ઝીરો આવી જાય. તમે બહુપદીમાં જોયું હોય છે તો કે બહુપદીમાં છે આવી રીતના ભાગ પાડો અને આમાં સમીકરણમાં મૂકો એટલે બહુપદીમાં કિંમત મૂકો તો જવાબ ઝીરો આવતો. તમે એને શું કહેતા કે આપેલ જે કંઈ બી કિંમત મળી એ બહુપદીના શૂન્યો છે. શૂન્યો છે એમ શું કામ કહેતા? કારણ કે કિંમત તમે અંદર મૂકો ને તો જવાબ કેટલો આવી જતો? ઝીરો આવી જતો હતો. એટલા માટે છે તમે એમ કહેતા હતા કે આપેલ જે બહુપદી છે એના શૂન્યો છે. તો અહીંયા છે એ દાખલા નંબર બે છે એ પૂર્ણ થઈ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર ત્રણ તરફ. તો પેલા તમે દાખલા નંબર બે છે એ લખી લ્યો. આગળ વધીએ દાખલા નંબર ત્રણ તરફ. દાખલા નંબર ત્રણ એમ કે છે કે વર્ગમૂળમાં બે એક્સ નો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો. ઘણા મગજ કોફરી મેળવે છે મારો. ઓ શું થઈ ગયું? વર્ગમૂળ હું આવી ગયું, કાંઈ સમજાતું જ નથી અમને તો. ટેન્શન લેવામાં શું છે? અહીંયા પાંચ વર્ગમૂળમાં બે, પાંચ વર્ગમૂળમાં બે છે. અહીંયા પણ વર્ગમૂળમાં બે છે કે નહીં? આની સાથે ગુણાકાર કરી દે આગળના દાખલાની જેમ. તો ગુણાકાર શું થશે? જુઓ પાંચ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે તો કેટલા થઈ જાય? બે થઈ જાય. મેં ઘણી વખત કીધું છે વર્ગમૂળ વર્ગમૂળનો ગુણાકાર હોય, બંને કિંમત સરખી હોય તો શું મળે? ગુણાકાર કરો તો ખુદ પોતે કિંમત મળે. અહીં કેટલા મળી જાય છે? બે. તો પાંચ દૂ દસ, કેટલા મળ્યા તમને? દસ. કેટલો હોવો જોઈએ? સાત જવાબ આવવો જોઈએ. કેમ તમે દસનો ભાગ પાડીએ? બે પંચા દસ, પાંચ એકુ પાંચ, બે કિંમત મેળવી. એક મેળવી પાંચ, બીજી મેળવી બે. કઈ કઈ મેળવી?
પેલા બે અને બીજી પાંચ. હવે જો આ બંનેનો ગુણાકાર કરીએ તો દસ આવી જાય. સરવાળા બાદ બાકી કેટલો આવવો જોઈએ? સાત આવવો જોઈએ. તો આ બંનેનો સરવાળો કરો તો સાત આવી ગયા, સાત આવી ગયા, સાત આવી ગયા. આપણો કેવો જવાબ સાચો પડ્યો? બે ભાગ આપણે પડી ગયા. હવે એ બે ભાગ છે અહીંયા લખવાના છે, કાંઈ પણ ટેન્શન વિના. તમે કહેશો સર વર્ગમૂળ છે, શું કરવું અમને? તો પેલા ભાગ તો લઈક હાલો રૂટ બે એક્સ નો વર્ગ એમનો. હવે બે ભાગ પડશે ક્યાં? બે એક્સ અને પાંચ એક્સ. બે એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ પાંચ વર્ગમૂળ બે બરાબર ઝીરો. હવે જુઓ હું એક સ્ટેપ આગળ વધું, ખાસ ધ્યાન રાખજો સ્ટેપમાં શું થાય છે. શાંતિથી જુઓ તમે, વર્ગમૂળમાં બે એક્સ નો વર્ગ એમનો, આ એમને બે ને હું વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે લખી આપું, પ્લસ પાંચ એક્સ ને હું વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એક્સ લખી આપું, પ્લસ પાંચ વર્ગમૂળમાં બે એમનો બરાબર જીરો. જો કોઈ પણ કિંમત હોય ને, દસ, પચાસ, વીસ, સો, હજાર, બે, પાંચ, સાત, કોઈ પણ કિંમત હોય એના બે ભાગ તો પડતા હોય. ક્યાં ક્યાં? વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે, આના વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં પાંચ, આના વર્ગમૂળમાં સાત વર્ગમૂળમાં સાત, આના વર્ગમૂળમાં દસ વર્ગમૂળમાં દસ, આના વર્ગમૂળમાં પચાસ વર્ગમૂળમાં પચાસ, આના વર્ગમૂળમાં વીસ વર્ગમૂળમાં વીસ, આના વર્ગમૂળમાં સો વર્ગમૂળમાં સો. એટલે આ બધા એમ ગુણાકાર કરો તો તમને છે એ પાછી શું મળતી હોય? મૂળ કિંમત મળતી હોય. અહીંયા વર્ગમૂળમાં જ વર્ગમૂળમાં એ બેનો ગુણાકાર કરો તો મૂળ કિંમત છે એ મળી જાય છે. તો અહીંયા તમે શું શીખા આટલાકમાં? તો કે કોઈ પણ કિંમત હોય એના બે ભાગ પડ, તો વર્ગમૂળમાં બે કિંમત વર્ગમૂળ વર્ગમૂળમાં સરખી ભાગ પડતા હોય. મેં બેના એમ જ ભાગ પાડ્યા, પાંચના એમ જ ભાગ પાડ્યા. હવે કહેશો હવે સર કંઈક ઉજળું હોય એવું લાગે છે ભવિષ્ય, કે આમાંથી કંઈક કોમન નીકળ્યા, આમાંથી પણ કંઈક કોમન નીકળશે. હવે જો અહીંયા વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં પાંચ શું કામ ભાગ પાડ્યા? તો તમને એમ થવું જોઈએ બેના પાડ્યા અહીંયા શું કામ ન પાડ્યા. અહીંયા હકીકતમાં ભાગ પાડવાની જરૂર નથી. શું કામ? આ પાંચ એક્સના પાંચ એક્સ ભલે મેં બે, આ પાંચ વર્ગમૂળ બે એટલે એનું આ રીતના લખેલું કે નહીં, પાંચ ગુણ્યા વર્ગમૂળમાં બે ગુણાકાર તો એ જ થવાનું. આમાંથી પાંચ કોમન નીકળશે, આમાંથી હવે તમે વર્ગમૂળમાં બે એક્સ વર્ગમૂળમાં બે એક્સ બંનેમાં એ તો કોમન કાઢી શકો, એટલે જ મેં ભાગ પાડ્યા. હાલો આ બે બંનેમાંથી કોમન કાઢશો શું વધશે? તો કે વર્ગમૂળમાં બે અને એક્સ કોમન નીકળી ગયા. અહીંયા શું વધશે? એક વખત એક્સ પ્લસ અહીંયા શું વધશે? વર્ગમૂળમાં બે. સમજી ગયું? આમાંથી કોમન શું નીકળશે? તો કે પ્લસ પાંચ. અહીંયા શું વધશે? એક્સ પ્લસ અહીંયા પાંચ નીકળી ગયા. શું કીધું? વર્ગમૂળમાં બે બરાબર ઝીરો. હવે તો કે બંનેમાંથી શું કોમન કાઢવાના? એક્સ વર્ગમૂળમાં બે એક્સ વર્ગમૂળમાં બે. ખાસ જોજો આ કામ છે બે વ્યવસ્થિત છે એ સરખા કરી દેવાના, ગમે એમ કરો તમે. તમને એમ થાય કે સાહેબ આ સરખું થઈ ગયું તો હું ડાયરેક્ટ આનો આ કાઉન્સ અહીં લખી નાખું. જો આ તમે સચો ભાગ પડ્યો હોય તો આનો આ પેલા અહીં લખી નાખે, પછી કહેવાય કે આમાં શું ઘટે છે? પાંચ પાંચ અહીં લખી નાખે પૂરું. હાલો એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બે મથકોમાં ઘેડે પાછળ શું વધશે? વર્ગમૂળમાં બે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો. હાલો બંનેને અલગ અલગ ઝીરો આપીએ. એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો, વર્ગમૂળમાં બે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો. તો એક્સ બરાબર વર્ગમૂળમાં બે અહીંયા આવે તો માઇનસ, અહીંયા તો કે રૂટ ટુ એક્સ બરાબર પાંચ આવે તો માઇનસ પાંચ. તો એક્સ બરાબર વર્ગમૂળમાં બે ક્યાં આવશે? પાછળ છેદમાં આ નીચે એ બંને કિંમત જેના ઉકેલ મેળવવાના કીધા હતા એ આપણે મળી ગયા. આપણને તો ઉકેલ મેળવવાના કીધા હતા અને આપણે છે એ મેળવી લીધા. તો દાખલા નંબર 3 છે એ જોઈને ગભરાવવાનું નથી. તમે આ બેનો એક વખત ગુણાકાર તો કરો, શું આવે? દસ જ એવો સાવ સામાન્ય ગુણાકાર આવ્યો. દસ એવો બે ભાગ હતા, પાંચ દૂ દસ, બે એક્સ અને પાંચ એક્સ ભાગ પડી ગયા. પછી બેના બે ખાલી ભાગ પડ્યા, વર્ગમૂળ બે વર્ગમૂળ બે.
આગનો પણ તમને એટલી ખબર પડતી હોય ને કે આમાંથી એક અને અહીંયા વર્ગમૂળમાં બે, અને અહીંયા વર્ગમૂળમાં બે તો ઓલરેડી હોય જ, બે છે એટલે વર્ગમૂળમાં બે હોય જ, કેમ મેં હમણાં ભાગ પાડ્યો હતો. ડાયરેક્ટ કોમન કાઢો તો ડાયરેક્ટ છે તમારે આ સ્ટેપ જ આવે, આ લખવાની જરૂર પડે નહીં. તો તમને ખબર હોય તો, જો ન ખબર હોય તો આવી રીતના ભાગ છે એ પાડી નાખવા. અને ખાસ ધ્યાન રાખજો કે ઉતાવળ કરીને પાંચ એક્સ અહીંયા બે એક્સ અહીંયા નો લખતા, તમે ભાગ પાડ્યા હોય પાંચ દુ દસ તો પાંચ અને બે એક્સ, તમે જો એ રીતના લખી નાખશો તો અહીંયા પાંચ એક્સ લખશો તો કાંઈ કોમન શું કાઢશો, તમે ખાલી એક્સ જ કોમન નીકળશે. અહીંયા બે એક્સ લખશો તો અહીંયા બે એક્સ અને અહીંયા અહીંયા પાંચ વર્ગમૂળમાં બે, તો એમાં પણ ખાલી કોમન છે વર્ગમૂળ બે નીકળશે. એટલે ખાસ ધ્યાન રાખો, બને ત્યાં સુધી આ રીતના ભાગ ગોઠવવા, એટલે આપણે કોમન કાઢવાને બધી રીતે છે એ સરળતા રહીએ. અહીંયા છે વર્ગમૂળમાં બે છે, સરખામણ લખી નાખો. તમે દાખલા નંબર ત્રણ છે એ લખી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર ચાર તરફ. હવે દાખલા નંબર ચાર છે એ થોડોક મોટો છે, તો આપણે જે એ દાખલા નંબર પાંચ છે એ પહેલાં ભણી લઈએ. દાખલા નંબર ચાર છે પછી ક્યારેક રાખશું. દાખલા નંબર પાંચ, સો એક્સ નો વર્ગ માઇનસ વીસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો. હાલો શું કરવાનું છે, અહીંયા સોના ભાગ પાડવાના છે. અહીંયા પહેલાં તો શું થશે, એક ગુણ્યા સો એટલે કેટલા આવશે સો. હાલો સોના ભાગ પાડવાના છે, પાડવા જ બનો. તો જે અવિભાજ્ય શક્ય છે ને એનાથી ભાગ પાડવાનો મોસ્ટ ઓફ રાખવો, એટલે કે બે પાંચ અને સાત ને બધી ને અહીંયા આવવી જોઈએ. પહેલાં બે પચાસ, બે પચીસ દુ પચાસ, પચું પચું પચીસ, એક પંચા પાંચ, તો તમને ચાર કિંમત મેળી. કઈ કઈ? પાંચ પાંચ બે બે, પાંચ પાંચ બે બે. તમારે કેટલા લેવાના છે? વીસ લઈ આવવાના છે. તો જો હું પાંચ બે ગુણ્યા પાંચ ગુણ્યા બે પાંચ ગુણ્યા બે, તો આ કેટલો થાય? સો જ આવશે. પાંચ દુ દસ, પંચા પચાસ દુ સો. પણ એ જુઓ આ દસ થઈ ગયા, આ દસ થઈ ગયા, મને બે જોડ મળી ગઈ દસ દસ. કે દસ ગુણ્યા દસ કરું તો સો આવે ને, દસ ને દસ વીસ. હવે આખું નો કરવું હોય ને આ કાંઈ, તો જુઓ સો લઈ આવવાના છે અને સરવાળા બાદ બાકી વીસ થવો છે. દસ દાન સો, તો જુઓ સો આવી જાય, દસ ને દસ વીસ પણ થઈ જાય. પણ ખાસ જુઓ અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા માઇનસની નિશાની છે, તો તમે શું કરશો, બંને કિંમત છે માઇનસ તમારે લેવી છે એ પડશે. તો આઈ માઇનસ દસ, આઈ માઇનસ દસ શું કરે, દસ ગુણ્યા દસ કરો તો સો આવે, દસ મોટા પદની નિશાની આપો તો માઇનસ જ રહે. તો હવે ભાગ છે એ લખી નાખું, સો એક્સનો વર્ગ માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો. હવે તો કે આમાંથી શું કોમન નીકળશે, તો કે દસ એક્સ કોમન નીકળે, અહીં શું વધે દસ એક્સ, અહીં શું વધશે માઇનસ એક. અહીંયા દસ એક્સ શું કામ લીધા, જુઓ તો કે દસ દન સો, એક્સ ગુણ એક્સ એટલે એક્સનો વર્ગ માઇનસના માઇનસ, દસ એક્સ ગુણ એક એટલે દસ એક્સ. હવે આ કૌંસ છે અહીંયા આખું લખી નાખો, જુઓ આ વખતે આપણે એ ટેકનિક વાપરીએ બરાબર ઝીરો. હવે અહીંયા શું આવશે જુઓ, તો કે દસ એક્સ ગુણ્યા એક કરીશ ત્યારે દસ એક્સ આવશે, પણ એ કેવા લખવાના માઇનસ, કારણ કે એની છે ને કેવી છે માઇનસ. તો જુઓ ઓટોમેટિક સેટ થઈ ગયું બધું, દસ એકુ દસ એક્સ માઇનસ 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 પ્લસ એક એકુ એક, સાવ સરળ થઈ ગયું. આપણે તો હથેરીમાં જ હતું, બધું હથેરીમાં જ હતું ગોતવા નીકળતા, એવું થઈ ગયું. જો આ કૌંસ અહીં લખી નાખ્યું પછી કંઈ ઘટતું હતું અહીંયા મૂકી દીધું. હવે આ બે બંનેમાંથી શું કોમન નીકળે, દસ એક્સ માઇનસ એક, દસ એક્સ માઇનસ એક, પાછળ એ શું હોય છે દસ એક્સ માઇનસ એક્સ બરાબર ઝીરો. તો અહીં શું થશે જો, દસ એક્સ માઇનસ એક બરાબર ઝીરો, દસ એક્સ માઇનસ એક બરાબર ઝીરો. તો દસ એક્સ બરાબર શું થાય એક, અહીં દસ એક્સ બરાબર એક, સમજ્યા તમે, અહીં શું છે એક્સ બરાબર એકના છેદમાં દસ, અહીં એક્સ બરાબર એકના છેદમાં દસ. તો આ સમીકરણના જો ઉકેલ તો મળી ગયા, કેટલા મળ્યા, બે ઉકેલ મળ્યા.
પણ બંને ઉકેલ છે એ કેવા છે સરખા છે તો તમારે છેલ્લે જવાબ લખવાનો હોય તો તમે બંને પણ લખી શકો છો તો x બરાબર 1/10 1/10 આ રીતના છે તમારે જવાબ લખી શકો આ ન લખો તો આ વખતે મેં તમને કહી દીધું ને સોના 2/10 10/20 એ રીતના તમે છે એ પાડી શકો તો અહીંયા છે એ આપણે છે દાખલા નંબર 4-1 છે આમાં બાકી રહેશે બાકી બધા દાખલા પૂરા થઈ જાય હવે જ્યારે આગળના વિડીયોમાં મળશું ત્યારે આપણે સ્વાધ્યાય 4.2 નો છે એ ચોથા દાખલાથી છે એ આપણે આગળ વધશું એમાં પહેલો બીજો ત્રીજો અને પાંચમો ગણાઈ ગયા તો આજનો વિડીયો લેક્ચર છે એ અહીંયા હું પૂર્ણ કરું છું હવે પછી આગળના વિડીયોમાં આપણે મળશું જય શ્રી કૃષ્ણ